નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે ચહેરા પર આપણે ખીલના કારણે કાળા ડાઘ પડી જાય છે એને આપણે કઈ રીતના દૂર કરી શકીએ તો એના માટે આપણને બજારની અંદર તો ઘણી એવી દવાઓ આપણે જાત જાતની આપણને ટ્યુબો મળતી જ હોય છે પણ એની અસર તો થાય જ છે મિત્રો પણ લાંબા ટાઈમ પછી એટલું આપણે જે જોઈએ એટલું આપણે રિઝલ્ટ મળતું નથી મિત્રો તો એને આપણે જે ખીલના ઢાક છે એને આપણે કઈ રીતના ઘરેથી જ એને જો તમે નિયમિત જો એનો લાંબા ટાઈમ સુધી ઉપયોગ કરશો તો અવશ્ય અવશ્યપણે તમને એને લાભ મળશે અને એના માટે તમારે કશે કોઈ મેડિકલમાંથી કોઈ પણ જાતની આપણી ચીજવસ્તુ લાવવાની જરૂર નથી ઘરેથી જ એને આપણે બનાવવાની છે અને તમે જો લાંબા ટાઈમ માટે દરરોજ જો એનો ઉપયોગ કરશો તો અવશ્ય અવશ્યપણે તમને સાતથી આઠ દિવસની અંદર ખૂબ પરિણામ ઝડપી પરિણામ પણ જોવા મળશે પણ વધારે પ્રમાણમાં જો કાળા ડાઘ હોય અને આંખની ફરતે પણ ઘણી વખત આપણને કાણા કુંડાળા થઈ જતા હોય છે તો એના માટે થોડો ટાઈમ લાંબો પણ લાગે જો કે આપ સૌ જાણો છો કે આપણે દેશી દવા અથવા આયુર્વેદિક દવાનો ઉપયોગ કરીએ તો એનો ઉપયોગ આપણે લાંબા ટાઈમ સુધી અને નિયમિત પણ આને ઉપયોગ કરવો પડે તો જ આપણને એની અંદર રિઝલ્ટ મળતું હોય છે મિત્રો તો એ કઈ કઈ આપણે ઘરની અંદર જ આપણી જે સામગ્રી છે એ હું તમને બતાવીશ અને કમ્પ્લીટપણે તમે એને ઉપયોગ પણ કરી શકશો મિત્રો કોઈ પણ જાતની આડઅસર થશે પણ નહીં તો હવે શરૂઆત કરીએ અને શરૂઆત કરતા પહેલાં મિત્રો તમે આ વિડીયો પસંદ આવે તો એક લાયક આપી દેજો અને ચેનલ પર પહેલી વખત હો અને તમને જો આયુર્વેદિક વનસ્પતિઓ ઔષધિઓ વિશે જાણવાની ઈચ્છા હોય આયુર્વેદની અંદર તમને ઇન્ટરેસ્ટ જો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ બટન દબાવી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય તો હવે શરૂઆત કરીએ કે કઈ કઈ ચાર જે સામગ્રી છે તો એની અંદર સૌથી પહેલાં આપણે લેવાનું છે એક હળદર હળદર એક ચમચી લેવાનું જો કે હળદરનો ઉપયોગ તો તમે સૌ જાણો જ છો કે ઘણી એવી બીમારીઓની અંદર ઉપયોગ થાય છે અને આપણા શરીરની અંદર ખૂબ પ્રમાણમાં એ આપણને લાભ લાભ પણ કરે છે તો સૌથી પહેલાં આપણે એક હળદર લેવાનું અને ત્યારબાદ આપણે મધ જો કે મધનો ઉપયોગ પણ તમે સૌ જાણો જ છો અને ત્રીજા નંબરે આવે છે દહીં જો કે ચોખ્ખું દહીં હોવું જોઈએ મિત્રો આપણે બજારની અંદર તો દહીં મળે જ છે પણ તમે ઘરે જો દહીં બનાવશો જો કે એમ જોવા જઈએ તો આપણે માટીના જે માટલું હોય માટીનું એની અંદર જો તમે દહીં બનાવશો તો સૌથી બેસ્ટ અને સૌથી સારું દહીં બનશે અને ચોથા નંબરે આવે છે બટાકા જો કે બટાકાનું આપણે રસ લેવાનું છે મિત્રો તો આ ચાર સામગ્રી આપણે ભેગી કરવાની ચારે ચાર સામગ્રી આપણે એક એક ચમચી લેવાની છે મિત્રો તો હળદર એક ચમચી લઈ લો મધ એક ચમચી દહીં એક ચમચી અને બટાકાનો જે રસ છે એ પણ એક એક ચમચી એટલે તમામે તમામ જે ચારે ચાર ઔષધિઓ છે એ એક એક ચમચી આપણે લઈ લેવાની અને ભેગું કરી દો અને મિક્સ કરી દો એટલે મસ્ત એકદમ પેસ્ટ બની જશે એટલે એ આપણી ઔષધિ બનીને તૈયાર તો એ હવે લગાવવાની કઈ રીતના તો લગાવતા પહેલાં એક વખત ચહેરો તમે ચોખ્ખા પાણીથી ધોઈ નાખો અને ત્યારબાદ એ લગાવી દો જે જગ્યાએ તમને કાળા કુંડાળા હોય ખીલ હોય કાળા ડાઘ હોય અથવા કોઈક વખત આપણને ચહેરા પર કોઈ જાતનું કામ કરતી વખતે કોઈ વાગી જાય અને ત્યારબાદ પણ કાળા ડાગ પડતા હોય છે તો ત્યાં પણ તમે લગાવી શકો ગરદન ઉપર પણ લગાવી શકો લગાવ્યા બાદ એ સુકાઈ જાય ત્યાં સુધી માની લો કે પંદરથી વીસ મિનિટ સુધી તમે એને લગાવી રાખો સુકાઈ જાય એટલે ફરી એને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો બસ એ જો તમે દરરોજ એનો ઉપયોગ કરશો તો તમને સાતથી આઠ દિવસની અંદર અચૂકપણે રિઝલ્ટ જોવા મળશે મિત્રો પણ તમે ઉતાવળ કરશો તો કોઈ ફાયદો થશે નહીં તો એ ધીરે ધીરે રોજિંદુ આપણે એનો ઉપયોગ કરવાનો એટલે જેથી કરીને ધીરે ધીરે કરીને કમ્પ્લીટ એક કાળા ઢાક છે ખીલના કારણે પડી જાય છે એની અંદર ખૂબ તમને રાહત મળશે અને કાયમ માટે એ દાગ પણ નીકળી જશે જોકે એ ચારે ચાર ઔષધિઓ છે એનું કોઈ આડઅસર પણ નથી આપ સૌ જાણો જ છો હળદર મધ એ તો તમામે તમામ ઘરની અંદર આપને મળી જ જતા હોય છે તો એ ખૂબ સચોટ અને અક્ષીર ઉપાય છે મિત્રો તો એ તમે અવશ્ય કરી શકો છો જેથી કરીને આપણા ચહેરા ઉપર જે કોઈક જાતની માની લો કે આપણી ચામડી ઉપર એલર્જી હોય તો એની અંદર હળદર પણ કામ આવે છે મધ પણ કામ આવે છે તો એ એ તો સૌ આપ સૌ જાણો જ છો બધી એનો ઔષધિનો ઉપયોગ તો એ કાળા ડાઘ માટે સૌથી બેસ્ટ અને સરળ ઉપાય છે મિત્રો તો એ તમે અવશ્ય ઉપયોગ કરી શકો છો અને પ્રેક્ટિકલી પણ તમને અનુભવ થશે સાતથી આઠ દિવસની અંદર તો મેડિકલની અંદર બજારની અંદર જે બધી જાત જાતની આપણને કાળા ડાઘ દૂર કરવાની ટ્યુબો મળે છે દવાઓ મળે છે એનો થોડો ઉપયોગ ઓછો કરવો ને કરતા પણ હશો તો છોડી દેવો તો ખૂબ સારું રહેશે જો કે કાળા ડાઘ દૂર કરવાના ચક્કરમાં આપણું શરીર કોઈક વખતે એને થકલીક આપી શકે તો બને ત્યાં સુધી આપણે કોઈ પણ બીમારી હોય તો થોડું આયુર્વેદિક તરફ આપણે આગળ વધીએ અને એનો ઉપયોગ કરીએ તો ખૂબ સારું રહે જેથી કરીને ઉંમર થાય અને કોઈપણ જાતની બીમારીઓ નાની મોટી બીમારીઓ હોય એ આપણા શરીરમાં આવી ન શકે તો એ તમે અવશ્ય ઉપયોગ કરી શકો છો મિત્રો તો આ વિડીયો તમે કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી નાખજો સાથે બેલ બટન દબાવી ના અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો અને હું છેલ્લે એટલું જ કહીશ કે આ અમૂલ્ય શરીર આપણને ભગવાને આપ્યું છે તો એનું ખબ ખૂબ કાળજી રાખજો મિત્રો જેથી કરીને આવનાર સમયની અંદર જો કે સમય તો ખૂબ આપણે જાણીએ છીએ કે એટલું ઝડપી પરિવર્તન થઈ રહ્યું છે મિત્રો જાત જાતની બીમારીઓ આવી રહી છે તો એને આપણે થોડું સાવચેત રહીએ સજાગ રહીએ તો આ શરીર આપણને તકલીફ ના આપે અને આપણે શરીરને આપણે સારી રીતે જાળવી શકીએ તો આ વિડીયોની અંદર એટલું જ હતું કે ખીલના જે કાળા ડાઘ પડે છે એને આપણે ઘરેથી જ એનો ઉપયોગ કરી અને તમે કાયમ માટે એનાથી છુટકારો મેળવી શકો છો મિત્રો તો આ વિડીયોની અંદર એટલું જ હતું મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખ્યાલ રાખજો અને બને ત્યાં સુધી કોઈની હેલ્પ કરજો મદદ કરજો એ જ આપણું પુણ્ય બનશે મિત્રો તો મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે